નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ફિઝિક્સના વિડીયો લેક્ચરની અંદર આપણે થોડાક એક્ઝામ્પલ ભણવાના છે. અને જે એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 9.8, 9.9 અને 9.10 ત્રણે સરળ એક્ઝામ્પલ છે, એટલે આપણે તમને એકસાથે લીધા છે. અને એક ફોર્મ્યુલા આપણે યુઝ કરવાનું છે, એના પરથી આપણે સિમ્પલ કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. જોઈએ ને આપણે સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 9.8. એક્ઝામ્પલની અંદર શું કહે છે કે પ્રકાશની કિરણાવલી પી બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. પ્રકાશની કિરણાવલી પી બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. આ રીતે પ્રકાશની કિરણાવલી, કિરણાવલી એટલે એક કિરણને પણ એક કરતાં વધારે કિરણ આવતા હોય તો એને આપણે પ્રકાશની કિરણાવલી કહીશું. એ કોઈ બિંદુ પી પાસે કેન્દ્રિત થાય છે. પી બિંદુથી 5 સેન્ટીમીટરના અંતરે એના માર્ગમાં 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો વહીકો લેન્સ મૂકીએ તો અને 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગો લેન્સ મૂકીએ તો કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે, એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ જોઈ શકાય. સમજો, અહીંયા આ પ્રકાશની કિરણાવલી આ રીતે આવે છે. આ પ્રકાશની કિરણાવલી આ રીતે આવે છે. પ્રકાશની કિરણાવલી છે, શું છે? પ્રકાશની કિરણાવલી અને આ બિંદુએ કેન્દ્રિત થાય છે પી બિંદુ. હવે આના માર્ગમાં પી બિંદુથી 5 સેન્ટીમીટરના અંતરે, અહીંયાથી 5 સેન્ટીમીટરના અંતરે એક વાર બહિર્ગો લેન્સ મૂકીએ તો અહીંયા આગળ આપણે બહિર્ગો લેન્સ મૂકીએ. આ બહિર્ગો લેન્સ મૂકીએ તો આ કિરણાવલી હવે કયા બિંદુએ કેન્દ્રિત થશે? લેન્સ નહોતું તો કયા બિંદુએ કેન્દ્રિત થતું? પી બિંદુએ. પણ લેન્સ મૂકવાથી હવે આપણને ખબર છે કે અહીંયા નહીં જશે તો વક્રી ગણતરી આમ થશે, આમ થશે નિયમ અનુસાર. તો હવે કયા બિંદુએ કેન્દ્રિત થશે? તો એના માટે આપણે પ્રતિબિંબ અંતર શોધીએ તો બહિર્ગો લેન્સ માટે કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હોય. બહિર્ગો લેન્સ માટે કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હોય. એટલે અહીંયા ગણતરી કરીએ, એફ ઇઝ ઇક્વલ ટુ +20 સેન્ટીમીટર, બરાબર છે. અને હવે ધ્યાન રાખજો, આ કિરણાવલી અત્યારે અહીંયા છે, હવે અહીંયાથી કઈ બાજુ કેન્દ્રિત થશે? સમજો, પહેલા કિરણાવલી અહીંયા કેન્દ્રિત થઈ, એટલે આ વસ્તુ થઈ. હવે વસ્તુથી કેટલા અંતરે લેન્સ મૂક્યું છે? 12 સેન્ટીમીટર અંતરે, 12 સેન્ટીમીટરના અંતરે. એટલે અહીંયાથી આ જે અંતર છે, આ જે અંતર છે એ કેટલું છે? 12 સેન્ટીમીટર. યુ બરાબર 12 સેન્ટીમીટર. હવે પ્રકાશ આ દિશાની અંદર આવે છે, એટલે આ ડાયરેક્શન પોઝિટિવ કહેવાય અને આ ડાયરેક્શન નેગેટિવ કહેવાય. તો લેન્સથી વસ્તુ આ બાજુ છે, પ્રકાશ આ દિશામાં છે, એટલે વસ્તુ અંદર કેવું આવશે? પોઝિટિવ. એટલે યુ બરાબર પણ કહેવાય પોઝિટિવ 12 સેન્ટીમીટર. આપણે વી શોધવું છે, એટલે લેન્સના સૂત્ર પરથી, લેન્સના સૂત્ર મુજબ લેન્સના સૂત્ર પરથી 1/V ઇઝ ઇક્વલ ટુ 1/F +1/U. આ 1/U આ બાજુ હતું એટલે માઇનસ, તો લેન્સનું સૂત્ર શું છે? 1/V -1/U ઇઝ ઇક્વલ ટુ 1/F. તો અહીંયાથી V ઇઝ ઇક્વલ ટુ શું થશે? FU U +F લસા લઈને તમે એની ગણતરી કરશો તો F કેટલા છે? 20 અને 12, એટલે આ 20 અને આ 12, બરાબર છે. અને બંનેનું સરવાળો એટલે 20 વત્તા 12, 12 24 એટલે 240, અને 20 ને 10 30 અને 2 32 કેટલા આવશે? તમારી જોડે કેલ્ક્યુલેટર છે, તમે કેલ્ક્યુલેશન કરી શકો છો.
240 ભાગ્યા 32 એટલે કેટલા આવશે 7.5 સેન્ટીમીટર તો v બરાબર 7.5 સેન્ટીમીટર પ્રતિબિંબ પણ કઈ બાજુ મળશે આ જ બાજુ પણ અહીંયા 12 સેન્ટીમીટર છે અહીંયાથી પ્રતિબિંબ કેટલા અંતરે મળશે 7.5 એટલે અહીંયાથી ક્યાં આટલા અંતરે મળશે એટલે આ પ્રકાશનું કિરણ અહીંયા કેન્દ્રિત થશે આ વાતું બકરી ફૂટ થઈ અહીંયા ખ્યાલ આવશે મિત્રો તો આ તમારે યાદ રાખવાનું છે એક્ઝામ્પલ ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે એના પછી બીજો એક્ઝામ્પલ f બરાબર 21 સેન્ટીમીટર વાળો અંતરનું લેન્સ છે એની સામે 14 સેન્ટીમીટર અંતરે એક વસ્તુ મૂકેલી છે જેની ઊંચાઈ 3 સેન્ટીમીટર છે તો પ્રતિબિંબનું વર્ણન કરો હવે અહીંયા ધ્યાન આપીશું અંતરનું લેન્સ માટે f ઋણ હોય કેન્દ્ર લંબાઈ એની ઋણ હોય કેટલી છે 21 સેન્ટીમીટર હવે એની અંદર ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ તો આ એક અંતરનો લેન્સ છે આ મુખ્ય અક્ષ છે 14 સેન્ટીમીટર અંતર એટલે અહીંયાથી માનો કે આ 14 સેન્ટીમીટર અહીંયા અહીંયા વસ્તુ ઊભી છે એટલે આ અહીં અને એની કેન્દ્ર લંબાઈ 21 છે એટલે એના કરતાં થોડી દૂર અહીંયા આ એફ છે બરાબર છે અને એ જે વસ્તુ મૂકી છે એની ઊંચાઈ કેટલી છે 3 સેન્ટીમીટર બરાબર પ્રકાશ આ બાજુ જશે આ ડાયરેક્શનની અંદર એટલે આ દિશા ધન અહીંથી વસ્તુ અંતર પણ ઋણ અને કેન્દ્ર લંબાઈ પણ ઋણ આવશે એટલે u બરાબર કેટલા માઇનસ 14 સેન્ટીમીટર તો v શોધવા માટે આપણે આ જે સૂત્ર યુઝ કર્યું છે એ સૂત્ર ડાયરેક્ટ યુઝ નથી આપણે v શોધવું છે લેન્સ માટે આ સમીકરણ પડે અંતરનો લેન્સ માટે કઈ બોલીશું fu u plus f ચાલો v is equal to f કેટલા તમે અહીંયા કેલ્ક્યુલેશન કરી શકો છો f કેટલા આવશે કિંમત મૂકો f ની કિંમત કેટલી 21 અને u કેટલા છે 14 બરાબર છે પણ આ કેવા આવશે માઇનસ અને આ પણ કેવા આવશે માઇનસ બરાબર તો કેલ્ક્યુલેશન જોઈએ f ની કિંમત માઇનસ 20 અને u ની કિંમત માઇનસ 14 u એટલે માઇનસ 14 પ્લસ f એટલે માઇનસ 21 બરાબર 21 ગુણ્યા 14 કરો તો કેટલા આવશે 21 ગુણ્યા 14 294 પણ માઇનસ માઇનસ કેવા પ્લસ એટલે આ પ્લસ 294 થઈ ગયા અહીંયા પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ એટલે 21 ને 4 25 ને 10 35 કેવા માઇનસ 35 તો v is equal to v ની કિંમત કેટલી મળશે 294 ભાગ્યા 35 એટલે 8.4 પણ કેવું માઇનસ એટલે અહીંયા v is equal to ધ્યાન આપજો અહીંયા નોટ કરીએ કે v is equal to માઇનસ 8.4 સેન્ટીમીટર આ જવાબ મળ્યો માઇનસ એટલે આમ પ્રતિબિંબ પણ કઈ બાજુ મળશે આ જ બાજુ જે બાજુ વસ્તુ છે એ બાજુ ઓકે હવે બીજું પ્રતિબિંબની ઊંચાઈ કેટલી તો એની ઊંચાઈ ગણવા માટે m is equal to h dash upon h is equal to v upon u આ સૂત્ર છે v upon u આ સૂત્ર છે તો h dash is equal to v upon u cross h ચલો v કેટલા માઇનસ 8.4 મોટાવણી આની કેવી આવે ધન અને અંતર્ગુણ સાથે અંતર્ગુણ માટે લેવાનું પરિસામે
અહીંયા આગળ u કેટલા છે -14 અને h કેટલા 3 સેન્ટીમીટર ફરી જેમ સાધુ કામી આ માઈનસ માઈનસ પ્લસ થશે એટલે 8.4 ગુણ્યા 3 25.2 ભાગ્યા 14 એટલે કેટલા આવે 1.8 એટલે h લેસ કેટલું મળશે 1.8 સેન્ટીમીટર આ પ્રતિબિંબની ઊંચાઈ બરાબર છે હવે અહીંયા આવે જ્યારે પ્રતિબિંબની ઊંચાઈ આપણને આટલી મળે છે 1.8 સેન્ટીમીટર બીજું શું કહે છે કે જો આ વસ્તુને આપણે અરીસાથી એટલે સોરી લેન્સથી દૂર લઈ જઈએ લેન્સથી દૂર તો પ્રતિબિંબ શું થશે તો પ્રતિબિંબ લેન્સની નજીક આવશે હવે આનું વર્ણન કરવું હોય તો કેવી રીતે કરીએ પ્રતિબિંબ કેવું મળે છે ઋણ ઋણ મળે એટલે કેવું હોય વાસ્તવિક બરાબર છે 1.8 સેન્ટીમીટર આ ધન મળે છે એટલે કેવું હશે સીધું બરાબર છે એટલે આ યાદ રાખવાનું છે આના માટે ઓકે અહીંયા આગળ v આપણને માઇનસ મળ્યું u પણ માઇનસ છે એટલે આ પ્લસ થઈ ગયું આ 3 સેન્ટીમીટર પોઝિટિવ છે હવે એના પછી બીજો એક્ઝામ્પલ જોઈએ કે f = 30 સેન્ટીમીટર વાળો બહિર્ગોળ લેન્સ છે અને f = 20 સેન્ટીમીટર વાળો અંતર્ગોળ લેન્સ છે આ બંનેને આપણે એકબીજા સાથે સંયોજનમાં રાખીએ છીએ દાખલા તરીકે આ એક અંતર્ગોળ લેન્સ છે અને એની સાથે આ એક જો બહિર્ગોળ લેન્સ આપણે બંનેને આ રીતે એકબીજાના સંયોજનમાં રાખીએ છીએ હવે આ આખો એક લેન્સ બની આ બહિર્ગોળ આ અંતર્ગોળ પણ આને આખો એક લેન્સ ગણી તો હવે એની કેન્દ્ર લંબાઈ કેટલી શરૂઆતમાં કેટલી છે f 30 સેન્ટીમીટર અને આ 20 સેન્ટીમીટર પણ બંનેને એક કરી દઈએ સંયોજન કરી દઈએ તો હવે આની કેન્દ્ર લંબાઈ કેટલી અને એ કેન્દ્ર લંબાઈ કેટલી મળશે ધન કેવું જો ધન મળે તો સંયોજન કેવું કહેવાય બહિર્ગોળ અને ઋણ મળે તો સંયોજન કેવું કહેવાય અંતર્ગોળ બરાબર છે તો અહીંયા આગળ સંયોજનની કેન્દ્ર લંબાઈ 1/f કોમ્બિનેશન માટે 1/f1 + 1/f2 અથવા f અંતર્ગોળ અને f બહિર્ગોળ અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ કેટલી છે 20 પણ એ ઋણ આવે અને બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ કેવી આવે ધન આ 30 અહીંયા જાય માઇનસ 20 અહીંયા જાય 30 ગુણ્યા 20 પણ 20 માઇનસ અને 30 આ નીચે છે ઉપર જાય આ 1/fc છે fc = 3 2 6 એટલે માઇનસ 600 30 માંથી 20 એટલે 10 એટલે fc કોમ્બિનેશનની કેન્દ્ર લંબાઈ કોમ્બિનેશનની કેન્દ્ર લંબાઈ કેટલી આવશે માઇનસ 60 સેન્ટીમીટર ચલો માઇનસ કેન્દ્ર લંબાઈ કોની હોય અંતર્ગોળ તો આ આખું સંયોજન કયા લેન્સ તરીકે વર્તન કરશે અંતર્ગોળ અને અંતર્ગોળને આપણે કહીએ છીએ અપસારી અને બહિર્ગોળને આપણે કહીએ છીએ અભિસારી બરાબર છે તો આ સંયોજન અપસારી અંતર્ગોળ લેન્સ જેવું વર્તન કરશે ઓકે તો આ જે એક્ઝામ્પલ છે આ ત્રણે એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો છો કે સિમ્પલ ફોર્મ્યુલાનો અમે ઉપયોગ કરી અને આની ગણતરી કરીએ છીએ તો આ જે ત્રણે એક્ઝામ્પલ છે એ તમારે સારી રીતે જોઈને પ્રયત્ન કરવાનો અહીંયા આગળ કેવી રીતે ગણતરી કરી છે અહીંયા આગળ કેવી રીતે ગણતરી કરી છે અને અહીંયા આગળ આપણે કેવી રીતે ગણતરી કરી છે ત્રણ એક્ઝામ્પલ સરળ છે કોઈક વાર શોર્ટ ક્વેશ્ચનની અંદર પણ પૂછાય તો આપણે કરી શકીએ છીએ